નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હાર્દિક પટેલ રાજકારણ ક્ષેત્રે છે ખૂબ જ જાણીતું નામ, કારણ કે તેઓ એક સામાજિક કાર્યકર તરીકે જાહેર જીવનમાં આવ્યા હતા અને એક આંદોલનકારીથી લઈને તેઓની ધારાસભ્ય સુધીની સફર ખૂબ જ ચર્ચિત રહી. તેઓ જુલાઈ 2015માં પ્રસિદ્ધિ પામ્યા જ્યારે તેમણે પાટીદાર અનામત આંદોલનનું કર્યું નેતૃત્વ. જો કે આ દરમિયાનના કેસો હાર્દિક પટેલનો પીછો હજુ સુધી પણ નથી છોડી રહ્યા. ધારાસભ્ય બન્યા બાદ પણ આ કેસો તેમનો જાણે પીછો ન છોડતા હોય તેમ લાગી રહ્યું છે. તેઓ પર થયેલ કેસની જ કંઈક ખબર સામે આવી છે. દર્શક મિત્રો, આપને વાત કરીએ તો પાટીદાર આંદોલન દરમિયાન આમરણાંત ઉપવાસ મામલે મોટી ખબર સામે આવી છે. વાત એમ છે કે આ કેસના આરોપી અને ભાજપના વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય હાર્દિક પટેલને કોઈ રાહત આ મામલે નથી મળી. તમને જણાવી દઈએ કે ધારાસભ્ય હાર્દિક પટેલે આ મામલે કેસ મુક્ત થવા માટે અરજી કરી હતી, જોકે ગ્રામ્ય કોર્ટે તમામ દલીલોના અંતે ચુકાદો આપ્યો છે. સમગ્ર મામલે વાત કરીએ ડિટેલમાં તો ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન વર્ષ 2018માં હાર્દિક પટેલ સહિત કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. ઉપવાસ મામલે પોલીસ સાથે ગેરવર્તણૂકની ફરિયાદ નોંધાયા બાદ હવે આ મામલે મોટી ખબર સામે આવી છે. ખબર અનુસાર આ કેસમાં હાર્દિક પટેલે ગ્રામ્ય કોર્ટમાં કેસ મુક્ત થવા માટે અરજી કરી હતી, જોકે તમામ દલીલોને અંતે કોર્ટે હાર્દિક પટેલને કોઈ જ રાહત આ મામલે નથી આપી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાલ કેસ મુક્તિ અરજી માટે આ મામલે મૌખિક હુકમ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. તો હવે આગામી દિવસોમાં દર્શક મિત્રો હાર્દિક પટેલ સેશન્સ કોર્ટમાં અરજી કરી શકે છે તેવી શક્યતાઓ છે. આ કેસ સમગ્ર શું હતો તે અંગે વાત કરીએ તો નિકોલમાં 2018માં આપને જણાવી દઈએ આ સમગ્ર કેસ નોંધાયો હતો. હાર્દિક પટેલ સહિત કુલ 9 લોકો સામે આ ગુનો નોંધાયો હતો. આ કેસનો ટ્રાયલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી હતી. અગાઉ પાટીદાર આંદોલનમાં જોડાયેલ નેતા અને હાલના ધારાસભ્ય હાર્દિક પટેલે આ કેસમાંથી મુક્ત થવા માટે અરજી કરી હતી. આ કેસમાં લાંબા સમયથી દલીલો બાદ આજે અરજી ચુકાદા પર એટલે કે ઓર્ડર પર હતી ત્યારે ગ્રામ્ય કોર્ટે આ કેસમાં હુકમ કર્યો છે. મહત્વનું છે કે હાર્દિક પટેલની અરજીને લઈને તેમને આ કેસમાં રાહત મળી નથી દર્શક મિત્રો, એટલે કે સ્પષ્ટપણે પાટીદાર આંદોલન સમયનો આમરણાંત ઉપવાસ દરમિયાન પોલીસ સાથે ગેરવર્તણૂકનો કેસ આગળ પણ રહેશે હજી ચાલુ. હાર્દિક પટેલ માટે હજુ સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખુલ્લા છે જોકે, પરંતુ ગ્રામ્ય કોર્ટમાંથી ટ્રાયલમાંથી મુક્ત કરવાની કોઈ પણ વાત સ્વીકારવામાં નથી આવી. શું કહેશો અંગે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. બીજી અને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.